જો ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો @ગુજરાત. પાકિસ્તાન અને ઇરાકમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસરથી 24મી જાન્યુઆરીથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે તેવી જાણકારી સામે આવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10-11 ડિગ્રીની આસપાસ પહોંચતા કાતિલ ઠંડીનો અનુભવ થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે આ અઠવાડિયાની શરૂઆતથી જ સાંજથી જ ઠંડા પવનોનું જોર વધતા ઠંડીમાં વધારો નોંધવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે તમને હજુ વધુ જણાવીએ, પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકનને પ્રેસ કરો. અને જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો લાઇક કરો, ફોલો કરો અને શેર કરવાનું ના ભૂલતા. તો હવે હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યભરમાં સોમવારે મોડી રાતથી લઈને મંગળવારે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. ત્યારે જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે અમદાવાદ શહેરની ઠંડીમાં સામાન્ય વધારો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આગામી 2-4 દિવસો દરમિયાન અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેમ પણ કહેવામાં આવ્યું છે. અને ત્યારબાદ 24મી જાન્યુઆરીથી ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની પણ વક છે. ત્યારે હવે ઠંડા પવનોની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો નોંધાયો છે. ત્યારે જો અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો મીડિયાના અહેવાલો અનુસાર નલિયામાં 8.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.8 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 15.3 ડિગ્રી તાપમાન અને સુરતમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે તમને જણાવી દઈએ કે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી યથાવત રહેવાની છે, તેમજ 24મી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘગડતા ઠંડીમાં વધારો થવાનો છે. ત્યારે હવે હવામાન વિભાગના વિશેષજ્ઞએ આ બાબતે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આગામી 2 દિવસમાં પાકિસ્તાન અને ઇરાકની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસરથી 24મી જાન્યુઆરી બાદ ઠંડા પવનોની એક અઠવાડિયા સુધી અસર જોવા મળશે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જતા કાતિલ ઠંડી પડશે. ત્યારે હવે આ ઠંડી માટે તમે પણ પોતાની જાતને તૈયાર કરી લેજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.